બાળકો ટીનેજર્સ અને દીકરીઓ લટકતી હોય અને સ્કૂલ કોલેજ જતી હોય નેવું ના દાયકામાં હું જ્યારે એક્સપ્રેસ ગ્રુપમાં હતો ત્યારે પણ અમે આવી સ્ટોરીઓ કરેલી કે આંતરિયાળ વિસ્તારમાં માળખાગત સુવિધાઓ નથી બસ સેવાઓ છે તો અનિયમિત છે સૌરાષ્ટ્રમાંથી પણ હમણાં ઘણી આવી સ્ટોરી થઈ છે કે બાળકોને બસ માટે આંદોલન કરવા પડ્યા છે હવે તમે જે વાત કરો છો કે પરિણામ કેવી રીતે આવે તમે મને એક વસ્તુ સમજો કે જે સરકારને આટલા બધા મત મળતા હોય આટલી બધી સીટ મળતી હોય તો કેવી રીતે તમારા પ્રશ્નને પ્રશ્ન તરીકે સ્વીકારશે એટલે પ્રજા 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 મને એ થાય છે કે શા માટે પ્રજાએ ધારો કે એમના ગામમાં આ પાણીની સમસ્યા ત્રણ વર્ષથી છે તો જિલ્લા પંચાયતમાં ક્યાંક દેખાવી જતી ચૂંટણી પરિણામમાં તમારા તાલુકા પંચાયતમાં ક્યાંક દેખાવી જોઈતી હતી તો વિધાનસભામાં પણ જો ના દેખાતી હોય તો આપણે શું સમજવાનું અથવા તો પ્રજાએ વિરોધમાં મત નાખ્યો છે ને નથી તો કેમ નથી દેખાતું એ પણ એક પ્રશ્ન છે અને હું એવું માનું છું કે આ ત્યારે જ પરિણામ તમને મળશે જ્યારે નીચેના સૌથી પહેલાં જો બેઝિક કામ છે ને ગ્રામ પંચાયત તાલુકા પંચાયત શહેર હોય તો નગરપાલિકા અને મહાનગરપાલિકા આપણે સીધી એમપી પાસે જઈશું તો પ્રશ્ન નથી જ થવાના ત્યાં કેમ નથી કોઈ કાન આમળતું આપણે ત્યાં છે ને પ્રશ્ન પૂછવાની પ્રજા નથી સૌથી પહેલાં પ્રજાએ પ્રશ્ન પૂછવા પડશે હમણાં બે દિવસમાં બે એવા વિડીયો એક એમએલએનો વિડીયો વાયરલ થયો છે બીજો એક ગ્રામ પંચાયતનો તાલુકા પંચાયતનો જેમાં પેલો રાશનનો દુકાનદાર એવું કહે છે કે હું નહીં આપું કેવી રીતે ના કહી શકે હવે આ ના કે એ પછી જે એની પાછળ ફોલોઅપ થવું જોઈએ કારણ કે જો આપણે ડાયનાસોરને હલાવવાનો છે આ ડાયનાસોરની પૂંછડીએ તમે સહેજ ટાંકણી મારો એટલે કેટલા સો વર્ષ પછી એ તમને એનો અસર દેખાય એ ખબર નથી પણ શરૂ તો કરવી પડશે તકલીફ એ છે કે પ્રજા અવાજ ઉઠાવવો જોઈએ ને એ માત્રામાં અવાજ ઉઠાવતી નથી એટલે એવું પણ હોઈ શકે ને કે જનતા માટે આ મુદ્દો પ્રાયોરિટીમાં નથી એવું સમજે છે કે કેમ કે જે વોટ્સએપ પર મેસેજીસ છે ચૂંટણીના છેલ્લા થોડા સમયમાં જોયા બીજું કે એ જનમતને નકારી પણ કેવી રીતે શકાય જે લોકો એવા અનેક શિક્ષકો કે જે ચૂંટણીના થોડા દિવસો પહેલા સુધી વિરોધ કરતા હતા ઓપીએસ માટે લડતા હતા એ લોકો જ પર મેસેજ કરતા હતા કે ભાઈ બાજુમાં કોઈ આવી જશે તો શું કરીશું તાલિબાન જેવી હાલત થશે શ્રીલંકા જેવી થશે તો એટલે જો જનતા આ બધા મુદ્દાને વિચારીને વોટ આપે છે તો જનતાને પણ ખોટી કેવી રીતે કહેવાની તો આપણને સમસ્યા લાગે છે એમને કદાચ એ પ્રાયોરિટી નથી એમની જો મને એક વસ્તુ સમજાતી નથી કે આપણે જે બાળકો જે ટીનેજર્સ કે ઇવન કોલેજ જતા બાળકોને આપણે જ્યારે મળીએ છીએ એ એમ કહે છે કે અમને કોલેજ સ્કૂલ જવા માટે બસ સમય પર નથી મળતી એ લોકો એસટી સ્ટેન્ડ પર જઈને ડેપો મેનેજર જોડે લડાઈ કરે છે રસ્તા રોકો કરે છે તે પ્રશ્ન કેમ નથી પ્રશ્ન છે જ સવાલ એ છે કે એ પ્રશ્ન બાળકો જ્યારે ઉઠાવે છે તો યુવા જ્યારે ઉઠાવે છે ને ત્યારે જ ઉઠે છે બાકી ન ગ્રામ પંચાયતના સરપંચ અમે લેટર લખી દીધો લેટર લખવાથી આ દેશમાં કશું જ થતું નથી તમારે એનું કોન્સ્ટન્ટ ફોલોઅપ કરવું પડે અને તમે દુનિયાના ઇતિહાસ જોઈ લો ક્યારેય સીધી સાધી વાતચીતથી પ્રશ્ન હલ થતો હોત તો મહાભારત ના થતે ભગવાન શ્રી કૃષ્ણે છેલ્લે સુધી પ્રયત્ન કર્યો એમણે તસ્સુભાર જમીન પણ માગે નહીં એ ના થયું એટલે મહાભારત થયું તો પ્રજા એ માટે તૈયારી કરવાની હોય કે ભાઈ આપણે એક પછી એક કયા કદમથી આ પ્રશ્ન સોલ્વ કરવાનો છે મૂળ પ્રશ્નો છે સમજ નથી એવું પણ કહી શકાય હું તમને એક દાખલો આપું બે આ બે હજાર પાંચનો છે એક પત્રકાર તરીકે અમે મહાનગરપાલિકાની ચૂંટણીનું સર્વે કરવા ગયા હતા રાજકોટમાં કે પ્રજાના પ્રશ્નો શું છે તમે નહીં માનો રાજકોટની પ્રજાએ ત્યારે અમને એવું કીધેલું કોઈ પ્રશ્નો જ નથી અમે એમને પૂછ્યું કે તમને પાણીના પ્રશ્ન ના કે પાણી નિયમિત ત્યારે પણ પાણી એમને પંદર મિનિટ જ મળતું હતું આજે બે હજાર બાવીસમાં પણ પંદર મિનિટ જ મળે છે અને જાન્યુઆરી મહિનો બેસે ત્યાં તો કમિશનરે રાજ્ય સરકારને લેટર લખવો પડે છે કે નર્મદાનું પાણી રાજકોટને આપો અને તેમ છતાંય બે હજાર પાંચમાં રાજકોટની પ્રજાને એ પ્રશ્ન દેખાતો નહોતો બીઆરટીસ હવે ત્યાં આવી અમે ત્યારે માસ ટ્રાન્સપોર્ટેશન વિશે એમને પૂછતા હતો કે ના એની કંઈ જરૂર નથી એમને તો પેલા ઓટોન છકડા મળી જતા તો ચાલતું હતું તો બેઝિકલી તમે જ્યાં એક તો એમાં એવું છે પ્રજાને ખબર નથી કે આ વસ્તુ મળી શકે કે આનો ઉપયોગ થઈ શકે કાં તો એવું છે કારણ કે માસ ટ્રાન્સપોર્ટેશન જો મળતું હોય તો તમે શા માટે માંગતા નથી તો થતું નથી તો કેમ પૂછતા નથી એટલે પ્રશ્નો છે સવાલ એ છે કે એની સમજ હોવી ને એ સમજ માટે માગણી કરવી અને મને ઘણી વખત એવું થાય છે એઝ અ રિપોર્ટર કે અનેક એવા મુદ્દા છે જ્યાં પ્રજાને ખબર છે કે આ પ્રોબ્લેમ છે પણ માગણી કરવી કે ના કરવી એ અસંજસમાં કરતા જ નથી અને પછી એમ છે ના પ્રશ્ન નથી